જિલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં અધેવાડા ખાતે યોજવામાં આવી હતી. આ સભાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જયવંતસિંહજી જાડેજા હાજર રહ્યા હતા. આ સભામાં ગત સભામાં થયેલા કામો અને ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. આ સાધારણ સભા જિલ્લાના વિવિધ મંડળી સાથે જોડાયેલા સભાસદો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં દિલીપસિંહ ગોહિલ, મહેન્દ્ર પાનોત, વિરમદેવસિંહ ગોહિલ, દિગુભા ગોહિલ, ભાવનાબા જાડેજા, અર્જુન યાદવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અહીં વિવિધ મંડળીના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. આજે ભાવનગર જિલ્લાની પાંચ સહકારી સંસ્થાઓની સાધારણ સભા હતી અને એમાં દરેક સંસ્થાએ 12 ડિવિઝન જાહેર કર્યું છે અને ચેપની ચૂકી દેવામાં આવશે. આજે બીજો અગત્યનો નિર્ણય એ લેવાનો છે કે કોઈપણ મંડળીમાં કોઈપણ સભ્ય માટે અભયતા જરૂરી. અને બીજી વાત એ છે કે ભાવનગર જિલ્લામાં હંમેશા સહકારી પ્રવૃત્તિ આગળ રહી છે અને આગળ રહેશે એવી મને શ્રદ્ધા છે. એટલે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકને આ 2 વર્ષમાં જે વિકાસ થયો છે એ અનન્ય છે અને એને કારણે ભાવનગર જિલ્લા સહકારી બેંકનું આખું બોર્ડ નવું ચૂંટણ અને એમાં અમે ખૂબ સહકાર ઉભો છે. અને ભાવનગર રાજના 5000 કૃષ્ણકુમાર શ્રીજી એનો વારસો અને એના વારસો અત્યારે રસથી રહી રહ્યા છે ભાવનગરના વિકાસમાં. અને શ્રી મહેન્દ્રસિંહ હમણાં અમે અવસાન એ અહીંયા ઘણો વિકાસ કર્યો. આમાં કૃષ્ણકુમારજી અને ગાંધીજી એ સરકારી પ્રવૃત્તિમાં બહુ અભિજીનો ફાવ આવ્યો. આ તકે એમને બધાને સ્મરણ કરું અને ધન્યવાદ.